નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય વિજ્ઞાન પાઠ પાંચમો પદાર્થોનું અલગીકરણ ઘણી બધી વાર એવું બને છે કે આપણે કોઈ પદાર્થને મિશ્રણમાંથી અલગ કરતા હોઈએ ચા ગાળતી વખતે ચાની ભૂકીને ગળણી વડે પ્રવાહીથી અલગ કરવામાં આવે છે મિત્રો હવે ચા ગાળો છો ત્યારે તો તમે ચાની ભૂકીને ગળણી વડે શું કરી દો છો ગાળી નાખો છો એટલે ચા પ્રવાહી જે હોય છે નીચે રહી જાય છે કપમાં અને ઉપર ચાલણીમાં શું થઈ જાય છે ચાની ભૂકી રહી જાય છે ગળણીમાં લણની સમયે દાણાઓને ડુંડાથી અલગ કરવામાં આવે છે હવે લણની એટલે કે જ્યારે પાક થઈ જાય ત્યારે તેને પાકને કાપવામાં આવે છે અને શું કહેવાય લણની ત્યારબાદ તેને દાણા હોય છે એ ડુંડામાંથી શું કરવામાં આવે છે અલગ કરવામાં આવે છે માખણ મેળવવા માટે દૂધ કે દહીંને વલવવામાં આવે છે હવે જ્યારે માખણ મેળવવાનું હોય ત્યારે આ રીતે દૂધ કે દહીંને વલવવામાં આવે છે એનામાંથી માખણ માખણનો ભાગ ઘન પદાર્થ અલગ થઈ જાય છે અને એ દૂધ કે દહીં જે દૂધ હોય છે જે છાસ હોય છે એ અલગ થઈ જાય છે પ્રકરણ પાંચમાં શીખ્યા મુજબ રૂમાંથી બીજના રેશાઓથી અલગ કરવા માટે પીંજવામાં આવે છે હવે આપણે આગળના પાઠમાં જોયું હતું કે કપાસ કપાસના બી હોય એનામાંથી રૂને જ્યારે અલગ કરવામાં આવે છે ત્યારે કપાસના બીજમાંથી આમ ખેંચીને કે પીંજવામાં આવે એને હાથ વડે અથવા તો મશીન વડે દૂર કરવામાં આવે છે રૂને કદાચ તમે મીઠાવાળા પૌવા કે દલિયા ઘઉંના ફાળાની વાનગી ખાધા ખાતા હશો જો તેમાં તમને મરચાં દેખાય તો તમે તેને ખાતા પહેલાં ખૂબ જ સાવચેતીપૂર્વક અલગ કાઢી લો છો જો તમને એક ટોપલીમાં કેરી અને જામફળ ભરીને આપવામાં આવે તથા તેને અલગ કરવાનું કહેવામાં આવે તો તમે શું કરશો હવે એક ટોપલીમાં જામફળ અને કેરી હોય તો તમે કેરી કેરી જાતે વીણીને અલગ કરી નાખો બીજા પાત્રમાં મૂકી દો અને બીજા એક બીજા પાત્રમાં જામફળ જામફળ મૂકી દો ખરું ને મિત્રો એક પ્રકારની વસ્તુ લઈને તેને અલગ પાત્રમાં મૂકશો ખરું ને મેં જે કીધું તમને એ જ મિત્રો તમે કરશો અલગ અલગ પાત્રોમાં વસ્તુ લઈને મૂકશો સરળ લાગે છે પરંતુ જે પદાર્થને આપણે અલગ કરવાના છીએ તે કેરી અને જામફળ કરતાં ખૂબ જ નાના હોય તો શું કરીશું હવે ધારો કે આ તો મોટા પદાર્થ હતા એટલે આપણે ફટ લઈને તેને દેખી શકીએ છીએ મોટી વસ્તુ છે એટલે અલગ કરી દીધી હવે એના કરતાં નાના હોય તો ધારી તમને મીઠું ભેળવીને રેતીનો પ્યાલો ભરીને આપ્યો છે આ હાથ વડે રેતીના દાણા ઉપાડીને મિશ્રણમાંથી અલગ કરવા શક્ય જ નથી હવે રેતી અને મીઠું હોય મિત્રો તો એ બંનેને આપણે હાથથી ઉઠાવી ઉઠાવીને અલગ કરી શકો છો મિત્રો તમે ના કરી શકીએ ને આપણે પણ આવા પદાર્થોને આવી રીતે શા માટે અલગ કરવા જોઈએ તે પહેલીને જાણવું છે હવે આના માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ કે એને તો ઉઠાવીને આપણે અલગ કરી શકતા નથી તો એની અલગીકરણ કઈ રીતે કરવું જોઈએ પ્રવૃત્તિ એક કોષ્ટક પાંચ પોઈન્ટ એકની કલ કોલમ એકમાં અલગીકરણની કેટલીક રીતો આપેલી છે અલગીકરણનો હેતુ તથા અલગ કરેલા ઘટકોનો ઉપયોગ અનુક્રમે કોલમ બેમાં અને કોલમ ત્રણમાં દર્શાવેલ છે જોકે કોલમ બે અને કોલમ ત્રણની માહિતી થોડી આડી અવળી થઈ ગઈ છે શું તમે તે રીતને તેના હેતુ અને અલગ કરેલા ઘટકોનો ઉપયોગ સાથે યોગ્ય રીતે જોડી શકશો મિત્રો આનામાં ઉપયોગ અને અલગીકરણની રીતો આપેલી છે તે થોડી આળીઓવળી થઈ ગઈ છે તેના ઉપયોગ અને હેતુ સાથે આપણે જોડવાની છે શા માટે આપણે પદાર્થોને અલગ કરીએ છીએ પાંચ પોઈન્ટ એક કોષ્ટક અલગીકરણની પદ્ધતિ અહીં પદ્ધતિ આપેલી છે અલગીકરણ કરવા આપણો હેતુ શું કામ આપણે એનું અલગીકરણ કરીએ છીએ અલગ કરેલા ઘટકોને આપણે શું કરીએ છીએ હવે અલગ કરેલા ઘટકોને આપણે શું કરીએ છીએ ચોખામાંથી કાંકર દૂર કરવા તો આપણે શું કરીશું બિનઉપયોગી ઘટકને દૂર કરવા માટે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકને અલગ કરવા માટે ચોખાને અને કાંકરા એ બંને કાંકરાએ કોઈ ઉપયોગી નથી તો આ તો નહીં જ આવે કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા માટે આપણે હેતુ શું છે તો કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા માટે હવે અલગ કરેલા ઘટકોને આપણે શું કરીશું તો એનામાં શું આવશે આપણે ઘન ઘટકોને ફેંકી દઈએ છીએ આપણે શું કરીએ છીએ આપણે બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ ના નથી કરતા આપણે કચાને ફેંકી દઈએ છે આપણે જે કચરો છે એને શું કરી દઈએ છે ફેંકી દઈએ છે ખરું ને મિત્રો માખણ મેળવવા માટે દૂધને વલોવવું આપણે શું કરીએ છીએ માખણ મેળવવા માટે બિન બિનઉપયોગી ઘટકોને દૂર કરવા માટે અને દૂધ તો ઉપયોગી છે અને માખણ બી ઉપયોગી છે એટલે બિનઉપયોગી તો ના થયું બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકો અલગ કરવા માટે આ બંને ઘટકો ઉપયોગી છે પણ અલગ કરવા માટે આપણે ઘન ઘટકને ફેંકી દઈએ છે ના ફેંકી દેતા નથી બંને ઉપયોગી જ છે આપણે બંને ઘટકોનો ઉપયોગ કરીએ છે આ જવાબ શું આવશે બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ ચાની ભૂકીનું અલગીકરણ બિન ઉપયોગી ક ઘટકોને દૂર કરવા માટે આપણે ઘન ઘટકને ફેંકી દઈએ છીએ હવે ચા આપણે પ્રવાહી જે છે એને તો પીએ છીએ પરંતુ જે ઘન હોય છે એને શું કરીએ છીએ ફેંકી દઈએ છે આપણે જોઈએ છીએ કે કોઈ પદાર્થનો ઉપયોગ કરતાં પહેલાં આપણે તેમાં રહેલા નુકસાનકારક કે બિન ઉપયોગી પદાર્થને અલગ કરીએ છીએ હવે આપણે ચોખા ખાઈએ એનો ઉપયોગ કરતાં પહેલાં એનામાં જે કાંકર રહેલી હોય એનું દૂર કરી દઈએ પછી ચાની ભૂક્કી હોય તો એનામાં જે ઉપયોગી હોય આપણે ચા પ્રવાહી પદાર્થ એનો આપણે ઉપયોગ કરીએ છીએ પરંતુ ચાની ભૂક્કીને ફેંકી દઈએ છીએ કે નુકસાનકારક બીજા પદાર્થો એને ફેંકી દઈએ છીએ ક્યારેક આપણે ઉપયોગી ઘટકનો અલગ ઉપયોગ કરવો હોય તો તેને પણ જુદા પાડીએ છીએ હવે અહીંયા આગળ માખણ અને દૂધને વલોવીને આપણે મેળવતા હોઈએ છીએ તો છાશ એ આપણે ઉપયોગી હોય છે તો એને બી આપણે જુદા પાડીને તેનો ઉપયોગ કરતા હોઈએ છે જે પદાર્થો જુદા પાડવા હોય તે અલગ અલગ કદના કે ઘટકોના હોવા જોઈએ તે ઘન પ્રવાહી કે વાયુ પણ હોય શકે તો જુદા જુદા ગુણધર્મો ધરાવતા હોય તેવા પદાર્થોને આપણે કઈ રીતે અલગ કરીએ છીએ અલગીકરણની પદ્ધતિઓ આપણે પદાર્થોને અલગ કરવા માટે કેટલીક સરળ પદ્ધતિની ચર્ચા કરીશું તમે કદાચ રોજિંદા વ્યવહારમાં આ પદ્ધતિનો જોઈ હશે હાથ વડે વીણું હવે તમે ઘઉં ચોખા તમારા ઘરે લાવતા હોય તો તમારી મમ્મી હાથ વડે વીણતી હશે પ્રવૃત્તિ બે બજારમાંથી ખરીદેલી અનાજની કોઈ થેલી વર્ગખંડમાં લાવો હવે અનાજના દાણાને કાગળ પર ફેલાવો શું તમને કાગળ ઉપર ફક્ત એક જ પ્રકારના દાણા દેખાય છે શું તેમાં કાંકરા ફોતરા તૂટેલા દાણા અને અન્ય ધાન્યના દાણા પણ છે હવે તમારા હાથ વડે કાંકરા ફોતરા અને અન્ય ધાન્યને દૂર કરો હવે એનામાં શું કીધું છે આ બધા આપણે અનાજની થેલી આપણે શાળામાં એટલે કે ક્લાસમાં લઈએ અને એનામાં આપણે કાગળ પર મૂકીએ તો એનામાં તૂટેલા દાણા બીજા અન્ય ધાન્ય એટલે કે બીજા અન્ય અનાજ કે કઠોળના દાણા કાંકરા ફોતરા દેખાય છે હવે આના પરથી શું કે હાથ વડે વીણીને અનાજમાંથી કાંકરા ફોતરા અને જેવા પદાર્થો દૂર કરી શકાય અનાજમાંથી નકામા પદાર્થોને હાથ વડે વીણીને દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો હાથ વડે વીણવું પદ્ધતિનો ઉપયોગ થાય છે આ હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ ઘઉં ચોખા દાળમાંથી થોડા મોટા કદના કચરો કાંકરા ફોતરા દૂર કરવા માટે થાય છે આવા કચરાઓનો જથ્થો જો કે બહુ મોટો હોતો નથી આવી પરિસ્થિતિમાં હાથ વડે વીણવાની પદ્ધતિ સરળતાથી પદાર્થને અલગ કરી શકાય છે હવે હાથ વડે વીણવાની એક પદ્ધતિ થઈ અલગીકરણ માટેની એ શેના માટે ઉપયોગી થાય તો અનાજ જેવા કે ઘઉં ચોખા કઠોળ હોય દાળો હોય એ બધી વસ્તુઓને વીણવા માટે આપણે હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ કરીએ છે